નમસ્કાર મિત્રો મેં તરુણ પરમાર આસિસ્ટન્ટ લોકો પાઇલટ ઇન્ડિયન રેલવે સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો એક સરસ મજાનો ટૉપિક લઈને મેં તમારી સામે આવ્યો છું કે તમારી પહેલી નોકરી કેવી હોવી જોઈએ તમારી પહેલી નોકરી તમારા માટે ખૂબ જ અગત્યની છે બરાબર તમારી પહેલી નોકરી તમને જિંદગીભર યાદ રહેશે તમારી પહેલી સેલરી પણ તમને જિંદગીભર યાદ રહેશે અને તમારા આગળના ભવિષ્ય માટે બરાબર તમારી પહેલી જોબ કેવી છે એ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે આપણે એકથી બાર ભણ્યા કોલેજ કરી બરાબર માસ્ટર પણ કર્યું અમુકે અમુકે બીએડ પણ કર્યું અમુકે દસ પ્લાસ દસ પાસ કરીને આઈટીઆઈ કર્યું ડિપ્લોમા કર્યું બધા અલગ અલગ બરાબર ભણતર કરીને આપણે આગળ આવ્યા છીએ અને હવે આપણે ફિલ્ડમાં જવાનું હોય છે નોકરીમાં બરાબર તો કોઈ ફિલ્ડમાં આપણે શું કરવાનું હોય છે નોકરી કરવાની હોય છે હવે અહીંયા બે પોઈન્ટ સામને આવે છે કે તમારે તમારો ભવિષ્યમાં આગળ જઈને શું કરવું છે બરાબર સરકારી નોકરી સાઈડ જવું છે કે પ્રાઇવેટ સાઈડ જવું છે બરાબર બે પોઈન્ટ આવે છે કે તમારે આગળ જઈને શું કરવું છે સરકારી નોકરી કરવી છે કે પ્રાઇવેટ નોકરી કરવી છે તો બંનેના પોઈન્ટ મેં તમને આ વિડીયોમાં સમજાવીશ વિડીયોને અંત સુધી જોજો બરાબર તમારી જિંદગી માટે ખૂબ જ અગત્યનો વિડીયો સાબિત થઈ શકે છે હવે માની લો કે તમારું વિચારવું એવું છે કે મારે તો આગળ જઈને શું કરવું છે સરકારી નોકરી કરવી છે તો એના માટે બરાબર ડાયરેક્ટ તો તમને સરકારી નોકરી મળી નહીં જાય તો આપણે બરાબર પૈસાની પણ જરૂર હોય છે નોર્મલી તો આગળ જઈને સરકારી નોકરી કરવી હોય તો તમારે પહેલી નોકરી તમારે કેવી જો લેવી જોઈએ એ પોઈન્ટ મેં તમે તમને અહીંયા સમજાવું છું તો પહેલો પોઈન્ટ છે કે તમારી જે નોકરી હોય એમાં તમને તૈયારી માટે સમય મળતો હોવો જોઈએ બરાબર તમારે ઈચ્છા આવી છે કે મારે સરકારી નોકરી કરવી છે પરંતુ તમારી ફાઇનાન્સિયલ કન્ડિશન હમણાં એવી છે કે તમારે કોઈ પણ બરાબર બીજી એક નોકરી કરવાની જરૂર છે તો એમાં પહેલો પોઈન્ટ શું હોવો જોઈએ તમને એમાં ટાઈમ મળતો હોવો જોઈએ મતલબ તમે ત્યાં ઓન ડ્યુટીમાં પણ બરાબર તમે વાંચી શકો એવી તમારી નોકરી હોવી જોઈએ બીજું છે તમે જે નોકરી કરતા હોય એમાંથી તમને ઘર માટે કોઈ કામ ના મળવું જોઈએ બરાબર એવી નોકરી પસંદ કરો કે જેમાં તમને ઘરે જઈને એનું કોઈ કામ કરવું પડે નહીં તમારે ઘરે આવીને શું કરવાનું છે તમારે તો સરકારી નોકરીની તૈયારી કરવાની છે ત્રીજો પોઈન્ટ છે કામ ઓછું હોવું જોઈએ બરાબર અને તમને ત્યાં શું હોવું જોઈએ વાંચવા માટે બરાબર ટાઈમ મળવો જોઈએ એટલે શું હોવું જોઈએ કામ ત્યાં ઓછું હોવું જોઈએ પ્લસ બીજું છે તો આ ઉદાહરણ તરીકે વાત કરું કે સરકારી નોકરી લેવી હોય તો તમારે કેવી નોકરીઓ કરવી જોઈએ તો જેમ કે સ્કૂલમાં લેક્ચર આપવા બરાબર કોલેજમાં લેક્ચર આપવા ટ્યુશન ક્લાસમાં ભણાવવા જવું તો આ બધા શું છે આ બધા ટીચિંગને લગતા બરાબર ટીચિંગને લગતી જોબ છે તો આનાથી શું થશે તમને તમે જે સ્કૂલમાં જશો કોલેજમાં જશો ત્યાં પણ બધા ગવર્મેન્ટવાળા હશે બરાબર તો એમને જોઈને પણ તમને થોડી પ્રેરણા મળશે એ લોકોનું થોડું ગાઈડન્સ પણ મળશે તો આવી નોકરી તમે કરી શકો છો મેં પણ ખુદ આવી નોકરી કરી છે મેં જ પણ આ ફોર્મ્યુલા અપનાવ્યો હતો મારે સરકારી નોકરી કરવી હતી તો મેં પણ બરાબર જે જોબ કરી એમાં પાવાગઢ આઈટીઆઈ છે બરાબર પાવાગઢ આઈટીઆઈમાં મેં લેક્ચર આપ્યા બરાબર આઈટીઆઈ જે ઇલેક્ટ્રિશિયન ટેડ છે ઇન્સ્ટ્રક્ટર તરીકે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે મેં પણ લેક્ચર આપ્યા તો મને પણ ત્યાં ફાયદો થયો પ્લસ એમાં સમય પણ આપણને એક બે લેક્ચર ફ્રીમાં મળી જાય બરાબર તો એ લેક્ચર જે ફ્રી ટાઈમ હોય આપણો આપણે ત્યાં તૈયારી પણ કરી શકીએ છીએ અને રોજ એજ્યુકેશન સાથે જોડાયેલા હોય તો એના કારણે આપણે શું થઈ જશે સરકારી નોકરીની જે તૈયારી છે એમાં ફાયદો થશે બીજું જેમ કે ઉદાહરણ આપું જેમ કે કોઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું હોય તો સબસ્ટેશનની જે જોબ હોય બરાબર એમાં શું હોય બરાબર આરામથી તમને ટાઈમ મળી જાય આઠ કલાકના આ ટ્રેડિંગ લઈને બેસી રહેવાનું હોય ખાલી આપણી પ્રેઝન્સ ત્યાં અગત્યની હોય છે બાકીના ટાઈમમાં તમે શું કરી શકો છો રીડિંગ કરી શકો છો તો આ ખૂબ અગત્યના પોઈન્ટ છે સરકારી નોકરી માટે તો સરકારી નોકરીની તૈયારી કરવી હોય તો અને તમારે જોબ કરવાની જરૂર હોય તો તમે શું કરશો એજ્યુકેશન સાઇડની જોબ લેશો પ્લસ તમને એવી કોઈ બીજી જોબ કે જેમાં તમને ટાઈમ મળતો હોય તૈયારી માટે એવી નોકરી તમારે કરવાની છે તો તમારી પહેલી નોકરી બરાબર આવી હોવી જોઈએ હવે વાત કરીએ પ્રાઇવેટ નોકરી બરાબર કે તમારે પ્રાઇવેટમાં જ આગળ જઈને નોકરી કરવી છે તો તમારી પહેલી નોકરી કેવી હોવી જોઈએ તો પહેલો પોઈન્ટ છે અહીંયા તમે જે ભણ્યા છો એમાં જ તમારે આગળ વધવાનું છે અને એ માટે તમારે તમારી ફિલ્ડની જોબ લેવાની છે બરાબર ફર્સ્ટ જોબ પ્રાઇવેટમાં ખૂબ જ અગત્યની થઈ જાય છે સરકારીમાં આગળ જઈને તમારે સરકારી જ કરવી હોય તો એટલું બધું અગત્યનું નથી મેઇન પોઈન્ટ હતો કે ખાલી ટાઈમ મળવો જોઈએ જ્યારે પ્રાઇવેટમાં શું છે પ્રાઇવેટમાં માનલો તમે આઈટીઆઈ કર્યું છે ડિપ્લોમા કર્યું છે અને તમારી ઈચ્છા એવી છે કે મારે પ્રાઇવેટ કંપનીઓમાં જ બરાબર આગળ વધવું છે તો પહેલી જે જોબ છે એમાં શું હોવું જોઈએ તમારી ફિલ્ડની જ જોબ હોવી જોઈએ બીજું છે એ ટાઈમે પૈસાને નહીં પણ તમારે નોલેજ પર ધ્યાન આપવાનું છે બરાબર એ ટાઈમે તમારે પગાર જોવાનો નથી વધારે પણ તમારે નોલેજ તમારે સ્કિલ ક્યાંથી શીખવા મળશે એ અગત્યનું છે રોજ કંઈ નવું ને નવું શીખવા મળે એવી જોબ તમારે શોધવાની છે બરાબર રોજ કંઈ નવું ને નવું શીખવા લો તમે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન કર્યું છે અથવા તો ડિપ્લોમા ઇલેક્ટ્રિશિયન ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કર્યું છે બરાબર અને પછી તમે કોઈ માર્કેટિંગની જોબ લઈ લો અથવા તો બરાબર કોલ સેન્ટરમાં જોબ લઈ લો તો એ બધું ના ચાલે બરાબર તમે જે ફિલ્ડમાં એજ્યુકેશન લીધું છે એ જ ફિલ્ડમાં તમારે આગળ વધવાનું છે માનલો તમે બીકોમ કર્યું છે બરાબર બીકોમ કર્યું અને તમે પછી કોલ સેન્ટરમાં કસ્ટમર સર્વિસ માટેની એમ જોબ કરો તો એનાથી તમે આગળ વધો નહીં તો તમે બીકોમ કર્યું છે તો તમે બી કોમની જ જોબ કરો કંપનીમાં એકાઉન્ટની જે પોસ્ટ હોય એ પ્રમાણે બરાબર તમે ત્યાંનો એક્સપિરિયન્સ લઈ શકો છો પ્રાઇવેટમાં શરૂઆતમાં પૈસા ઓછા મળશે વાત સાચી છે પરંતુ બરાબર એમાંથી જે એક્સપિરિયન્સ મળશે એ એક્સપિરિયન્સના કારણે તમે આગળ જઈને સારી એવી પોસ્ટ ઉપર પહોંચી જશો બરાબર અને પ્રાઇવેટમાં એક વર્ષ બે વર્ષ પછી જોબ બદલતા રહો બરાબર પ્રાઇવેટમાં શું થાય એક જગ્યાએ આપણે નોકરી નોકરી કરીએ એક વર્ષ નોકરી કરીએ બે વર્ષ નોકરી કરીએ પછી એ ત્યાંનું જે પણ હોય એ બધું આપણે શીખી ગયા હોય તો પછી બીજી જગ્યાએ પણ ટ્રાય કરતું રહેવાનું રેઝ્યુમ બરાબર ફોરવર્ડ કરતા રહેવાના કોન્ટેક વધારતા રહેવાના અને બીજી જે પ્રાઇવેટ કંપનીઓ હોય અથવા તો જે પણ હોય બરાબર એમાં ઇન્ટરવ્યૂ આપતા રહેવાના બે સ્કિલ વધારવાની એક તો તમારે તમારું રેઝ્યુમ સારું બનાવવાનું અને બીજું છે તમારે ઇન્ટરવ્યૂ સારું ફેસ કરવાનું પ્રાઇવેટમાં ઇન્ટરવ્યૂ ખૂબ જ અગત્યનું હોય છે એના કારણે શું થાય છે તમારી સેલેરી પણ ડિસાઇડ થતી હોય છે અને તમને નોકરી મળશે કે નહીં એ પણ બરાબર ત્યાંથી સિલેક્ટ થતું હોય છે તો તમારી પહેલી નોકરી માટે ખૂબ જ અગત્યના પોઈન્ટ મેં તમને અહીંયા સમજાવ્યા છે તો બરાબર સરકારી માટે પણ તૈયારી કરતા હોય પ્રાઇવેટ માટે પણ તૈયારી કરતા હોય તો એનાથી તમે આગળ વધી શકો છો વિડીયો તમને કેવું લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત